વિધાનસભાની ચૂંટણી દરમિયાન આચારસંહિતાના ભંગમાં હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી, જે કેસ ધારધા કોર્ટમાં ચાલી રહ્યો છે, જેને લઈને હાર્દિક પટેલે આજે હાજરી આપી હતી. વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસ ઉમેદવાર માટે ધાંગધ્રા હરિપર ગામ સભા સંબોધન દરમિયાન હાર્દિક પટેલના ભાષણથી આચારસંહિતાના ભંગની ફરિયાદ ધાંગધ્રા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સભા મંજૂરી કરતા કૌશિક પટેલ અને હાર્દિક પટેલ પર નોંધાઈ હતી. જો કે બાદમાં બંને જામીન ઉપર છૂટી ગયા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ બંનેનો કેસ ધાંગધ્રા નામદાર કોર્ટમાં ચાલી રહ્યો હતો. છેલ્લી કેટલીક મુદતથી હાર્દિક પટેલ હાજર નહીં રહેતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ JD પાણીના સાહેબ દ્વારા સમન્સ કાઢ્યું હતું. આ બાબતને ધ્યાનમાં રાખતા હાર્દિક પટેલ અને કૌશિક પટેલ બંને ધાંગધ્રા કોર્ટમાં હાજર રહ્યા હતા. ધર્મેશ રબારી, JD ધાંગધ્રા. બે હજાર 2017ની ચૂંટણી સમયે અહીંયા એક કાર્યક્રમ હતો અને એના અનુસંધાને મામલતદાર તરફથી અમારી વિરુદ્ધ એક FIR કરવામાં આવી હતી. આજે એ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી છે. 2017ની ચૂંટણી દરમિયાન એક વિપક્ષ તરીકે, એક સામાન્ય વ્યક્તિ તરીકે જેટલી પણ જનસભાઓ કરી છે જનતાના હિત માટે કરી હતી, પરંતુ છતાં એ સરકાર અને સરકારના માણસોએ, અધિકારીઓ દ્વેષ રાખીને અમારી ઉપર FIR કરેલી છે. અલગ અલગ પ્રક્રિયાઓ જે પણ ન્યાયિક છે પૂર્ણ કરીએ છીએ, ન્યાયતંત્ર ઉપર ભરોસો પણ રાખીએ છીએ.